સમાચાર છે. મંત્રી ભીખુસિંહ ક્ષત્રિય સમાજના વિરોધ મુદ્દે નિવેદન આપ્યું છે. ક્ષત્રિય સમાજનો વિરોધ એ એમની લાગણીનો વિષય છે. રૂપાલા સાહેબ ત્રણ વાર માફી માંગી ચૂક્યા છે. જે કાંઈ બોલાઈ ગયું તેનું માફી સિવાય બીજું શું હોઈ શકે? હવે માફ કરી જ દેવા જોઈએ તેવું મંત્રી ભીખુસિંહ પરમારે કહ્યું. હવે ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે એ એમની લાગણીનો વિષય છે. હોઈ શકે કંઈના કંઈ મતભેદો હોય. રૂપાલા સાહેબે 3-3 વખત જ્યારે માફી માગી શકતા હોય, હવે જે એમનાથી જે કંઈ બોલાઈ ગયું છે અને એના માફી સિવાય બીજું શું હોઈ શકે? એનાથી બીજો વિકલ્પ શું? અને હવે માફ કરી જ દેવા જોઈએ.